नमस्कार। पाठ नंबर 5, विज्ञान अने टेक्नोलॉजी क्षेत्रे भारते आपेलु प्रदान, भारते आपेलो वारसो। आ पाठना बीजा भाग में हूँ आपनु स्वागत करू छू। हूँ सलीम हाई स्कूल एसी दीपक हाई स्कूल अमरेली। विद्यार्थी भाइयों ने बहनों, पहला भाग में आपने भारतनी रसायन विद्या, धातु कला अने त्यारबाद गणित शास्त्र नो परिचय करावेलो हतो। आ बीजा भाग में आपणे वैदक अने शल्य चिकित्सानी वात करीशुं। त्यारबाद भारतना खगोल शास्त्र अने ज्योतिष शास्त्र क्षेत्रे भारते साधेली प्रगतिनी नोंध लेशुं। त्यारबाद वास्तुशास्त्र नो परिचय करीशुं। गया वक्ते ज मैं आपने बात करी हती कि अभ्यासक्रमनी दृष्टिए खूब ज महत्वनो आ मुद्दो छे, खूब ज महत्वनो आ पाठ छे। तो आजे पण एटली ज गंभीरताथी जे पहला पाठनी गंभीरता राखी हती, एटली ज गंभीरताथी आ पाठने पण आप समझजो। शुरुआत करीए छे वैदक अने शल्य चिकित्सा। अहीं आपनी सामे बे मुद्दा तफावतनी रीते केटलाक मुद्दा हूँ आपने कहेतो जईश। वैदक विद्या अने शल्य चिकित्सा। वैदिक विद्या में चरक ऋषि नु स्थान खूब ज महत्वनु गणाय छे अने शल्य चिकित्सा में सुश्रुत नु स्थान महत्वनु लेखवामां आवे छे। वैदिक में चरक मुनिए चरक संहिता नी रचना करी, एवी ज रीते सुश्रुते सुश्रुत संहिता नी रचना करी। सुश्रुते शल्य चिकित्सा में सुश्रुत संहिता ए वाडका विद्यानो श्रेष्ठ ग्रंथ मानवामां आवे छे। चरके चरक संहितामां 2000 प्रकारनी औषधिओनो उल्लेख करेलो छे, जे कोई पण रोगनी सारवार माटे उपयोगमां लई शकाय छे। शल्य चिकित्सामां सुश्रुते 127 प्रकारना वाडकापना साधनो बतावेला छे। अहींया तमारी सामे वाडकाप विद्यामां उपयोगमां लई शकाय एवा 127 साधनो अपनी समक्ष चित्र में बतावामां आवेला छे। आ साधनो एटला बारीक अने एटला तीक्ष्ण हता के उभा वाळना बे कटका पण करी शके। वैदिक विद्यामां चरके जे चरक संहिता पुस्तक लख्यू, ए चरक संहितामां वनस्पति प्राणी अने रसायणोमांथी औषध बनावानी भलामण करी छे। अने एवी ज रीते सुश्रुते सुश्रुत संहितामां विविध प्रकारना ઓપરેશનોની, વિવિધ પ્રકારના સર્જરીની વિદ્યા પણ એમણે બતાવી છે, જેમાં સારણગાંઠ હોય, જેમાં પથરી હોય, જેમાં હરસ છે, પેઢું, મૂત્રાશયને લગતા રોગો છે, આમ વિવિધ પ્રકારના રોગો, વિવિધ પ્રકારની વાડકા અને વિવિધ પ્રકારની સર્જરીનો ઉલ્લેખ કરેલો છે। કે ચરક સંહિતામાં કોઈ પણ બીમારીના લક્ષણો, એ લક્ષણો બાદ એને આપવાની દવા, ઔષધિ અને ઔષધિ આપ્યા બાદ દવાની સાથે રાખવાની પરેજી વિશે પણ પોતાના ચરક સંહિતા પુસ્તકમાં ઉલ્લેખ કરેલો છે। સુશ્રુતે સુશ્રુત સંહિતામાં એક પ્યાલા આકારના પાટાની વાત કરી છે। આ પ્યાલા આકારનો પાટો શું છે કે જ્યારે કોઈ પણ સર્જરી કરવામાં આવે તો તે જગ્યા એ લોહીનું પરિભ્રમણ અટકાવવું પડે, અને એ લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે આજે જે આપણે એ અંગ ખોટું પાડીએ છીએ, એ અંગ એ સમયગાળા દરમિયાન ત્યાં રુધિરનું લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે ત્યાં પ્યાલા આકારનો પાટો બાંધવામાં આવતો, અને તેના દ્વારા તે જે તે જગ્યાની સર્જરી વાટકા કરી શકવાની વાત સુશ્રુતે સુશ્રુત સંહિતામાં કરી છે। આ ઉપરાંત સુશ્રુતે સુશ્રુત સંહિતામાં પ્લાસ્ટિક સર્જરી, જેને આપણે આજે કહીએ છીએ, તે વિદ્યાનો પણ પરિચય કરાવેલો છે। તૂટેલા નાક, તૂટેલા કાન કે શરીરનું કોઈ પણ અંગ તૂટી ગયું હોય તો એને ફરીથી કઈ રીતે સારવાર કરી શકાય, એ વિદ્યા શલ્ય ચિકિત્સા પ્લાસ્ટિક સર્જરી વિદ્યા સુશ્રુતે સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ કરેલો છે। અને એટલા જ માટે સુશ્રુત ફાધર ઓફ સર્જરી તરીકે ઓળખવામાં આવે છે। સુશ્રુતે સુશ્રુત સંહિતામાં ભાંગેલા હાડકાને બેસાડવા માટે, ભાંગેલા શરીરના કોઈ અંગને વ્યવસ્થિત કરવા માટેની વિદ્યાનો પણ પરિચય કરાવેલો છે। એમણે આ સમયગાળામાં શરીરના કોઈ અંગમાં તીક્ષ્ણ વસ્તુ પેસી ગઈ હોય, કોઈ બાણ પેસી ગયું હોય તો એને શિસ્તપૂર્વક કઈ રીતે બહાર કાઢી શકાય અને એની સારવાર કઈ રીતે કરવી તે વિદ્યાનો પણ પરિચય કરાવેલો છે। અહીંના લોકો તબીબી જ્ઞાન મેળવવા માટે મડદાઓનો
उपयोग करता ते उपरांत एमने मीणना पुतळा पण बनावेला हता अने ए मीणना पुतळाओना माध्यमथी तबीबी विज्ञानना जे विद्यार्थीओ छे तबीबी विज्ञाननी समज विद्यार्थीओने आपवामां आवती हती। आ समयगाळा दरमियान वाग्भटे अष्टांग हृदय नामना ग्रंथनी रचना करी અને અષ્ટાંગ હૃદયમાં હૃદય રોગને લગતી સારવારની વિદ્યાની વાત કરવામાં આવી છે। આજના સમયમાં પણ તબીબી વિજ્ઞાન ક્ષેત્રે આ ત્રણેય ગ્રંથો ચરકનો ચરક સંહિતા, સુશ્રુતનો સુશ્રુત સંહિતા અને વાગ્ભટનો અષ્ટાંગ હૃદય આ ત્રણેય ગ્રંથો મહત્વના છે। તબીબી વિજ્ઞાનને સમજવા માટે આ ત્રણેય ગ્રંથોનું સ્થાન મહત્વનું ગણવામાં આવે છે। સમયમાં માત્ર માણસોની રોગોની સારવારની જ વાત નથી કરી, આપણા પૂર્વજો એટલા શ્રેષ્ઠ હતા કે એમના પ્રાણીઓ અને એ પ્રાણીઓને થતા રોગ અને એની સારવારની વિદ્યાની પણ વાત કરી છે। તેમાં ખાસ કરીને શાળીહોત્રએ અશ્વશાસ્ત્ર નામનું પુસ્તક લખ્યું જેમાં ઘોડાઓને લગતી સારવારની વાત કરવામાં આવી છે। એવી જ રીતે હસ્તી આયુર્વેદ એ હાથીઓના રોગોની સારવારની વિદ્યાની વાત એમાં કરે છે। આ સમયમાં પ્રાચીન ભારતમાં તબીબી વિજ્ઞાન ક્ષેત્રે ચરક, સુશ્રુત, વાગ્ભટ, શાળીહોત્ર આ તમામ વિદ્વાનોનું, આ તમામ ઋષિઓનું, તમામ ઋષિમુનિઓનું સ્થાન ખૂબ જ મહત્વનું લેખવામાં આવે છે। આજે પણ આધુનિક ભારતનું તબીબ વિજ્ઞાન પણ પ્રાચીન ભારતના આ તબીબી વિજ્ઞાન ક્ષેત્રમાંથી પ્રેરણા મેળવતું જોવા મળે છે। ત્યાર પછીનો મુદ્દો એટલે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર। ખગોળશાસ્ત્ર એ પ્રાચીન ભારતનું વિજ્ઞાન છે। પ્રાચીન ભારતનું સૌથી જૂનું, સૌથી પ્રાચીન કોઈ વિજ્ઞાન હોય તો એ ખગોળશાસ્ત્ર છે। દ્રવિડો વિશે આપણે નોંધ કરતા અને એમાં એમ કહેતા કે દ્રવિડો અવકાશી વિજ્ઞાનથી પરિચિત હતા અને તેના આધારે તે દરિયાની મુસાફરી ખેડતા હતા। તો આ બાબત આપણને પરિચય કરાવે છે કે ખગોળશાસ્ત્ર એ પ્રાચીન ભારતનું વિજ્ઞાન છે, સૌથી જૂનું વિજ્ઞાન છે। પ્રાચીન ભારતની જે વિદ્યાપીઠો હતી એ વિદ્યાપીઠોમાં પણ ખગોળશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સમાવેશ કરવામાં આવતો અને વિદ્યાર્થીઓને તેનો પરિચય કરાવવામાં આવતો। પ્રાચીન ભારતમાં ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે ઘણું કામ થયું હતું। આજના સમયમાં આપણે એમ કહીએ છીએ કે કોપરનિકસે એ સિદ્ધાંત આપેલો છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને સૂર્ય સ્થિર છે। કોપરનિકસના જન્મના હજારો વર્ષ પહેલા આર્યભટ્ટે આર્યભટ્ટીયમ પુસ્તકમાં એ ઉલ્લેખ કરેલો છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે અને એ ધરી ઉપર ફરવાના કારણે તેના પડછાયો ચંદ્ર ઉપર પડતા એ ચંદ્રગ્રહણ થાય છે। તો ચંદ્રગ્રહણનું સાચું કારણ એ પૃથ્વીનો પડછાયો ચંદ્ર ઉપર પડવાનું એક કારણ છે। તો કોપરનિકસ પહેલા પણ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે આ વાત આર્યભટ્ટે પોતાના પુસ્તકમાં લખી છે। વિદ્યાર્થી મિત્રો, અહીં હું આપને એક પ્રશ્ન પૂછું છું, જે આપ ભણી ચૂક્યા છો, ગુરુત્વાકર્ષણનો નિયમ ની શોધ કોણે કરી? ટાઈમ સ્ટાર્ટ ના સાચો જવાબ છે આપનો ન્યૂટને। તમે ઓળખો છો કે તમે ભણ્યા છો કે ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી અને એમાં આપણે એમ ભણતા કે એક સફરજન ન્યૂટનના માથે આવીને પડ્યો। ન્યૂટનના મગજમાં પ્રશ્ન થયો કે સફરજન કેમ નીચે જ આવ્યું અને અહીંયાથી ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમનો પાયો નાખ્યો કે અથવા તો શોધ? ન્યૂટનના જન્મના હજારો વર્ષ પહેલા બ્રહ્મગુપ્ત બ્રહ્મ સિદ્ધાંતમાં એનો ઉલ્લેખ કરેલો હતો અને એમણે એમ કહ્યું હતું કે પૃથ્વી ઉપર એવું કોઈ આકર્ષણ બળ છે કે જેના કારણે એક તત્વ બીજા તત્વથી આકર્ષિત અથવા તો ખેંચાયેલું રહે છે અને આ આકર્ષણ બળ એટલે આજના સમયમાં આપણે એને ઓળખીએ છીએ ગુરુત્વાકર્ષણ બળ। તો ગુરુત્વાકર્ષણ બળનો મૂળ વિચાર કોણે આપ્યો? સાચી વાત, બ્રહ્મગુપ્તે આપ્યો। ત્યારબાદ ખગોળશાસ્ત્રની એક બહેન એટલે જ્યોતિષશાસ્ત્ર। જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર એકબીજાથી અભિન્ન છે, અલગ ન પાડી શકાય, કારણ કે જ્યોતિષશાસ્ત્રનો વિકાસ ખગોળશાસ્ત્રના આધારે થાય છે। જ્યોતિષશાસ્ત્રમાં વરાહમિહિરનું સ્થાન મહત્વનું છે। વરાહમિહિરે એમ કહ્યું કે અવકાશી ગ્રહો પોતાની સ્થિતિ બદલે છે અને અવકાશી ગ્રહોની સ્થિતિ બદલવાના કારણે માનવના સ્વભાવ ઉપર, માનવના જીવન ઉપર, પ્રાણીઓ ઉપર અને સારા અને નરસા પ્રસંગો ઉપર, સારા પ્રસંગો ઉપર, ખેતીની વાવણી ઉપર, આ બધા ઉપર અસર થાય છે અને તેના પરિણામ સ્વરૂપે
मुहूर्त जोवानी शुरुआत अहीं थी आपने करी। वराह मिहिरे ज्योतिष शास्त्र ने त्रण भाग में वेच्यु छे, तंत्र, होरा अने संहिता, जेमां एमणे ज्योतिष शास्त्र नो विशेष परिचय करावेलो छे। तेमणे बृहत संहिता नामनो ग्रंथ लख्यो छे અને એ બૃહદ સંહિતામાં અવકાશી ગ્રહોની માનવના સ્વભાવ ઉપર, માનવના જીવન ઉપર, પ્રાણીઓ ઉપર અને એવી જ રીતે તમામ બાબતો ઉપર કેવી અસર થાય છે તેની પણ વાત કરી છે। ત્યારબાદ ની એક નવી વિદ્યા, એક નવું વિજ્ઞાન જેને આપણે વાત કરીએ છીએ વાસ્તુશાસ્ત્ર। વાસ્તુ એટલે નિવાસ, વાસ્તુ એટલે નિવાસ, નિવાસ એટલે મકાન। પણ અહીંયા વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનિક ઢબે निवास बनावानी विद्यानो परिचय करावे छे। वास्तुशास्त्र ज्योतिष शास्त्र नुं अविभाज्य अंग छे। प्राचीन भारत में ब्रह्मा, नारद, बृहस्पति, भृगु, विश्वकर्मा एवा वगैरे विद्वानों ए वास्तुशास्त्र ना श्रेष्ठ जानकार हता, श्रेष्ठ स्थपति हता। देवोना प्रथम स्थपति तरीके विश्वकर्मा ने ओळखवामां आवे छे। વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 ભાગોમાં વહેંચેલું છે અને એ 8 ભાગોમાં મકાન ક્યાં બનાવવું, કઈ દિશામાં બનાવવું, શયનકક્ષ ક્યાં હશે, અશ્વશાળા ક્યાં હશે વગેરે વિદ્યાનો પરિચય કરાવેલો છે। બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરવામાં આવે। એક સમયે વાસ્તુશાસ્ત્ર ભૂલાઈ ગયું હતું। મેવાડના રાજા રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનું પુનરુદ્ધાર કરાવેલાની નોંધ જોવા મળે છે। વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગરની રચના કેવી રીતે કરવી તેની સમજ આપવામાં આવી છે। વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયન કક્ષ વગેરે સ્થાનોની માહિતી પણ આપવામાં આવી છે। સારનાથનો સ્તૂપ એ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે, જે 128 ફૂટ ઊંચો છે। ભારતની સંસ્કૃતિ વિશાળ અને સપ્તરંગી છે। તે સંકુચિત કે મર્યાદાવાળી નથી, તેમાં ધર્મ, તેમાં લૌકિક આદર્શો અને વ્યવહારિક જ્ઞાનનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે અને ભારતની વાસ્તુકલા આ બાબતનો જીવંત પુરાવો છે। ભારતમાં સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવ છે। આજના સમયમાં વાસ્તુશાસ્ત્ર વૈજ્ઞાનિક અભિગમનો એક ભાગ બનેલો છે, આપણે એને વિવિધ રીતે સ્વીકાર કર્યો છે। ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે અનેક જાણીતા શાસ્ત્રોની ગ્રંથોની રચના થઈ છે, જેમાં પ્રજનન શાસ્ત્રની રચના બાભ્રવ્ય પાંચાલે કરી છે, ચિકિત્સા સંગ્રહની રચના ચક્રપાણી દત્તે કરી છે, વાત્સ્યાય અને કામસૂત્રની રચના કરી છે, મહામુનિ પરાશરનું વૃક્ષ આયુર્વેદ એક જાણીતો ગ્રંથ છે, એવી જ રીતે મહર્ષિ પતંજલિએ યોગશાસ્ત્રની રચના કરેલી છે। આ ઉપરાંત યંત્ર સર્વસ્વ મહર્ષિ ભારદ્વાજ દ્વારા લિખિત ગ્રંથ છે, શકમુનિ દ્વારા કાલગણના ગ્રંથની રચના કરવામાં આવી છે। તો ભારતમાં અન્ય વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણું ખરું પ્રદાન કરવામાં આવેલું છે, ઘણું ખરું કામ થયું છે, ઘણા ગ્રંથોની રચના પણ થઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં પ્રાચીન ભારતની કેટલીક વિદ્યાઓ અને કેટલાક વિજ્ઞાનનો અને ગણિતશાસ્ત્રનો પરિચય કેળવ્યો અને આ પરિચયના આધારે પ્રાચીન સમયમાં આપણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એક અદ્ભુત વારસો ધરાવીએ છીએ તેનો પણ આપણે સાબિતી કરી। તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ભારતના વારસાને સમજ્યા બાદ ચોક્કસપણે એટલું તો કહી શકાય કે આપણા પૂર્વજો પણ શ્રેષ્ઠ હતા અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપણે વિશ્વને એક અમર કહી શકાય, એક ન ભૂલી શકાય એવો અદ્ભુત વારસો આપેલો છે, જેના માટે હર હંમેશ આપણા પૂર્વજો તરફ આપણે આદર અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને તેમની આ પ્રદાનને હાથ જોડીને તેમને વંદન કરીએ છીએ। આ પાઠ અહીં પૂર્ણ થાય છે, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। વિદ્યાર્થી મિત્રો, આપને જો આ વિડીયો પસંદ આવે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં, વિડીયો નિહાળતા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।